હાથમાં ધ્રુજારી કપાળે પરસેવો પેટમાં વળતા લોચા અને હૃદયના ધબકારા બસો બીટ પર મિનિટ જાણે મોઢામાંથી હમણાં હાટ બહાર આવી જશે આ હતી અક્ષતની હાલત જ્યારે એણે હાથમાં ચોપડી પકડી અક્ષત કોઈ પ્રકારની ભારત ચીનની બોર્ડર ઉપર યુદ્ધ લડવા નહોતો જવાનો એની સામે તો આના કરતાં પણ મોટો શત્રુ ઊભો હતો તે પોતે જ કારણ કે પેન્ડેમિકના લાંબા પેરાલિસિસ પછી હવે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એપ્રિલ મે મહિનામાં દસમા બારમાની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે કોર્પોરેટ કંપની સેલ્સ ટાર્ગેટ ટાર્ગેટ આપે એ મને ફેમિલી પણ એને ધોરણ માટે આપી જ દીધો હતો પંચાણું ટકા તો લાવવાના જ છે તો ફેમિલીનું નાક કપાઈ જશે હવે જેટલી વાર અક્ષત પોતાની ચોપડી ખોલે એટલે પેલો પંચાણું નો આંકડો એના મગજમાં બસોની રેટે હાર્ટબીટ વધારી નાખે અક્ષતની મેમરી પણ કથળી થતી જતી હતી તેને કોન્ફિડન્સ કમ્પ્લીટલી તૂટી ગયો હતો દાદાના સૂચવેલા ઉપવાસ અને અલગ અલગ પ્રકારની બાધાઓ અને દાદીએ મેમરી બુસ્ટ કરવા માટે બનાવેલું અખરોટ અને બદામનું દૂધ તો ફેલ ગયું એટલે અક્ષતે નક્કી કર્યું કે આપણે હવે હાઈટેક ડિજિટલ જમાનામાં યુટ્યુબ પર મોટિવેશનલ વિડીયો જોઈએ મોટિવેશનલ વિડીયોને ઓટો પ્લેને લૂપ પર જોતા જોતા અક્ષત સવાર સાંજ કહેવા માંડ્યો આસાન હે આસાન હે પણ જ્યારે ચોપડી ખોલી અને અક્ષત બેસે ત્યારે એને ખ્યાલ આવે કે ભાઈ આમાં તો કશું જ આસાન નથી આ આઈડિયા તો ફેલ જઈ રહ્યો છે ઉલટાનો ટાઈમ બગડે છે એના કારણે મારી ગભરામણ હજી વધતી જાય છે એના ફાધરે નક્કી કર્યું કે અક્ષતના વેકો પ્રકારના કાઉન્સેલર પાસે જ લઈ જઈએ આપણે કાઉન્સેલર એને એક નવો જ નુસ્ખો સૂચવ્યો પોઝિટિવ થઈ જા ગભરાવાની ક્યાં જરૂરત છે અક્ષતને લાગ્યું તો મને પણ ખબર છે આમાં નવું શું છે તો એને કીધું કે તું પોઝિટિવ ઇમેજિનેશન કરતા શીખ ચોપડી ખોલે અને જ્યારે પણ તને ગભરામણ થાય તો ઇમેજિન કર કે તને બધું જ આવડે છે તું પરીક્ષા ખંડમાં બેઠો છે તારી એક્ઝામ સારામાં સારી જવાની છે તારા સારા રિઝલ્ટ આવશે અને તું બહુ મોટો ડૉક્ટર બની શક દિવસ અક્ષત અર્થનો અનર્થ કાઢી બેઠો ચોપડી ખોલી અને પોઝિટિવ ઇમેજિનેશનના નામે અક્ષત વળ્યો હવે ડે ડ્રીમિંગ એટલે કે દિવસ સ્વપ્ન જોવા એટલે જ્યારે પણ એ ચોપડી ખોલતો એટલે અક્ષત એમ જોવા માંડતો કે હું તો બહુ સફળ છું હું બહુ મોટો ડોક્ટર બની ગયો છું મારો સો બસો લોકોનો સ્ટાફ છે દિવસની પંદર વીસ સર્જરી કરું છું આપણે તો ઓડી મર્સિડીઝમાં ફરીએ છીએ અને પછી જ્યારે બાર કલાકના અંતે ઊભો થાય મમ્મી પપ્પાને હાશકારો થાય કે છોકરો દસ બાર કલાક વાંચતો તો થયો પણ અક્ષતને ખ્યાલ આવે કે હું તો મારી દિવા સ્વપ્નોની દુનિયામાં હતો વાંચવામાં કંઈ અંદર ગયું જ નથી મગજમાં અક્ષતે એક દિવસ બહુ જ ગંભીર આરોપ મૂકી દીધો કે મારાથી આ કંઈ જ નથી થવાનું આ બધું કરવા કરતા તો મરી જવું સારું બધા જ સ્ટુડન્ટ સાથે આજે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવા હું માંગુ છું પેન્ડેમિકનો પીરિયડ બહુ અઘરો હતો એ આખા પેરાલિસિસ પછી હવે એક્ઝામ આવી છે સૌથી પહેલાં તો કોઈ પણ એક્ઝામની તૈયારી મગજમાં માર્ક્સ રાખીને ના કરી શકાય કારણ કે રિઝલ્ટ ઓરિએન્ટેડ સ્ટડી એટલે તમે કેટલું હાર્ડવર્ક કરશો એના ઉપર ફોકસ કરશો તો જ રિઝલ્ટ સારું આવશે તો ફોકસ ગમે ત્યારે માર્ક્સ ઉપર નહીં તમારા હાર્ડવર્ક ઉપર હોવો જોઈએ જેની જેટલી ક્ષમતા હોય એણે એટલું હાર્ડવર્ક કરતાં શીખવું જ પડશે કારણ કે રિઝલ્ટ કેવી વસ્તુ છે કે માત્ર તમારા હાર્ડવર્ક ઉપર નહીં ત્યારે કેવું પેપર સેટ થાય છે કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે એક્ઝામિનેશનમાં ચેકિંગ કેવું થાય છે બહુ બધા પેરામીટર્સ પર ડિપેન્ડ કરે છે જે તમારા મારા હાથમાં નથી માણસનું મગજ વિચિત્ર ક્યાં છે ખબર છે જ્યારે પરિસ્થિતિ એના કમ્પ્લીટ કંટ્રોલમાં નથી હોતી ત્યારે એને એન્ઝાયટી સૌથી વધારે થાય છે એટલે જો તમારે કોઈ પણ પ્રકારના કોન્સન્ટ્રેશન કે ફોકસને જાળવી રાખવું હોય તો હાર્ડવર્ક ઓરિએન્ટેડ સ્ટડી કરો રિઝલ્ટ ઓરિએન્ટેડ સ્ટડી ના કરો કારણ કે જો હાર્ડવર્ક સારું કર્યું હશે તો સંતોષને કારણે પેનિક નહીં થાય બીજીને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું વારંવાર કહું છું કે મોટિવેશનલ વિડીયો એકવાર જોઈએ મેળ ના પડે ને તો વારંવાર ના જોઈ શકાય આના માટે તો એટલા બધા પેશન્ટ્સ મારી પાસે આવ્યા કે મારે આના ઉપર પણ વિડીયો બનાવવો પડ્યો કે મોટિવેશનલ વિડીયોને એક મર્યાદા હોય છે આસાન કોઈ વસ્તુ હોતી નથી આપણે મહેનત કરીને આસાન કરવી પડે જ છે એ હંમેશા યાદ રાખવું જોઈએ ત્રીજો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જો આપણે મધ દરિયે જેમ નાવ ફસાયેલી હોય ને અને ગમે તે દિશામાં જાય તો સરવાળે ક્યાંય ના પહોંચે આ પોઝિટિવ ઇમેજિનેશન અને ડે ડ્રીમિંગમાં બહુ ઓછો અંતર હોય છે ડે ડ્રીમિંગ એટલે દિવા સ્વપ્નો જેને માઇન્ડ વોન્ડરિંગ કહેવાય મગજ ભટકવા માટે બનેલું છે એમાં પણ તમે જો કાલ્પનિક વસ્તુમાં વધારે ભટકાવશો તો સ્વાભાવિક નથી લાગતું કે વાંચતી વખતે ડે ડ્રીમિંગ કરશો તો ફોકસ તમારું ડ્રીમ્સ ઉપર રહેશે વાંચતા તમારા અક્ષરો તમારા મગજમાં જશે જ નહીં એટલે જ્યારે બાળકો મને કહે કે સર મેમરી બૂસ્ટ કરવા શું કરવું ત્યારે હું હંમેશા કહું કે વાંચતા તમારું ફોકસ સૌથી વધારે ડાયવર્ટેડ હોય છે તમારું કહેવાતું પોઝિટિવ ઇમેજિનેશન વાંચવાનું હોય ને એની પહેલાં કરી અને વાંચતી વખતે માત્ર વાંચવા પર ફોકસ કરવા માટે બેસવું દિવા સ્વપ્નો એ આગળ જઈને અલગ અલગ પ્રકારની માનસિક બીમારી તરફ પણ લઈ જઈ શકે છે અને હંમેશા યાદ રાખવું કે પોઝિટિવ ઇમેજિનેશન રિયલિટી બેઝડ હોય અક્ષતની ભૂલી હતી કે ઇમેજિન કરતો હતો કે બહુ મોટો ડૉક્ટર બની ગયો છે બહુ સક્સેસફુલ થઈ ગયો છે પણ એ રિયાલિટી ચેક નતો કરતો કે અત્યારે તો દસમા ધોરણની પરીક્ષા આપવાની બાકી છે એટલે એ ઇમેજિનેશન સુધી પહોંચવા મારે વચ્ચેનું હાર્ડવર્ક તો કરવું જ પડશે ને તો તમારી સક્સેસફુલ સ્ટોરીઝ મારા સુધી ચોક્કસ પહોંચાડજો હેશટેગ હિપાથ